નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું છું શ્વેતા. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. સુરત ઇકોનોમિક રીજનના ઇકોનોમિક માસ્ટર પ્લાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિ. ગ્રોથ હબ બનનાર સુરત દેશનું પહેલું શહેર બન્યું. ગ્રોથ હબ થકી થશે દક્ષિણ ગુજરાતનો વિકાસ. જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાન પહેલા તમામ રાજકીય પક્ષોએ લગાવ્યું એડી ચોટીનું જોર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રીનગર અને કટરામાં ગજવશે જાહેરસભા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઉતરશે પ્રચાર મેદાનમાં. હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર મેદાનમાં ઉતરશે દિગ્ગજો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે જાહેર કરશે ભાજપનું સંકલ્પ પત્ર. મલ્લિકાર્જુન ખડગેના પત્ર અંગે જેપી નડ્ડાએ આત્મમંથન કરવાની આપી સલાહ. કેનેડામાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા અંગે એનઆઈએની તપાસ. 5 સ્થળે એનઆઈએના દરોડા. 13 સપ્ટેમ્બરે પણ એનઆઈએ પાડ્યા હતા અલગ અલગ સ્થળે દરોડા. દેશમાં નોંધાયો મંકીપોક્સનો બીજો કેસ. દુબઈથી પરત ફરેલા કેરળના 38 વર્ષીય યુવકનો મંકીપોક્સનો રિપોર્ટ પોઝિટિવ. હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર. લેબનાનમાં પેજર્સ બાદ હવે વોકીટોકી સહિતના ઉપકરણોમાં થયો બ્લાસ્ટ. 20 લોકોએ ગુમાવ્યો જીવ, 450થી વધુ લોકો ઘાયલ. બેરૂદના કેટલાક વિસ્તારમાં સોલાર સિસ્ટમમાં વિસ્ફોટના અહેવાલો. અમેરિકામાં ફેડરલ રિઝર્વે કોરોના કાળ બાદ પહેલીવાર વ્યાજદરમાં કર્યો ઘટાડો. 50 બેઝિસ પોઈન્ટના ઘટાડાના કારણે અમેરિકામાં લોન થશે સસ્તી. ફેડરલે વ્યાજદરોમાં ઘટાડો કરતા ભારતીય શેરબજારની ધમાકેદાર શરૂઆત. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈ પર. મિડકેપ અને ફાઇનાન્શિયલ સ્ટોક્સમાં તેજી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં ભારતની ખરાબ શરૂઆત. ચેન્નઈમાં ચાલતી મેચના પહેલા દિવસે ભારતે 10 ઓવરમાં ગુમાવી 3 વિકેટ. રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી પેવેલિયન ભેગા. સમાચાર વિગતવાર જોઈએ. સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં સુરત ઇકોનોમિક રિજિયન જી હબના ઇકોનોમિક માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગ્રોથ હબ બનનાર સુરત દેશનું પ્રથમ શહેર બન્યું છે અને આ ગ્રોથ હબ થકી થશે સમગ્ર દક્ષિણ ગુજરાતનો વિકાસ થશે. ગ્રોથ હબના કારણે જ્વેલરી, ફાર્મા, કેમિકલ અને એપરલના ક્ષેત્રમાં તમામ સુવિધા મળશે. આવો નિહાળીએ જીવંત પ્રસારણ. ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બધાએ તાલી તો બહુ પાડી છે, પણ જેમ દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે એમ ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે. એટલે અત્યારે બરોબર તાલી પાડીને વર્કી પડવાનું છે કે જે આપણે બનાવ્યું છે ડોક્યુમેન્ટ એને જમીન ઉપર ઉતારવાની જવાબદારી અહીંયા બેઠેલા તમામની છે. એટલે હવે જેટલી તાલી પાડ્યું એટલી પાડી લો ચડકચાઈને, કે આપણે કામ કરવાનું છે સાથે. સરકાર તમારી સાથે છે, એમાં તમને ક્યાંય તકલીફ નહીં પડવાની. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર દેશનું શાસન દાયિત્વ સોંપીને લોકોએ વિકસિત ભારતનો
સંકલ્પ સાકાર કરવાની દિશાને વધુ ગતિ આપી છે. શ્રી નરેન્દ્રભાઈના સફળ શાસનકાળમાં ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક તાકાત બન્યું છે. હવે ત્રીજી ટર્મમાં તેમણે ભારતને ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ માટે દેશના રાજ્યોના વિવિધ ચોક્કસ વિસ્તારોમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા જી હબ ગ્રોથ હબનો નવતર વિચાર તેમણે આપ્યો છે. નીતિ આયોગના સહયોગથી આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમી રીજનના સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનો સુદીર્ઘ રોડમેપ એવા માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજનો અવસર છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાના કારણે આર્થિક ઔદ્યોગિક ગતિવિધિના પ્રવૃત્તિના કેન્દ્રો રહ્યા છે. 1960માં જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી જુદું પડીને અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ અને ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું. અને આપણે જોયું પણ છે કે ઘણા દાયકા સુધી આ ગુજરાત અને ગુજરાતને જે વિકાસ છે એ વિકાસ ખાલી તાપીથી વાપીની વચ્ચે જ રહ્યો. વીજળી, પાણી, રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા મોટા ભાગના ક્ષેત્રોમાં વિકાસની જે ગતિ થવી જોઈએ અને જેટલા થવો જોઈએ તેટલો થયો નહીં. 2001માં આપણને એવા વિઝનરી લીડર શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા જેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરનો બનાવવાની નેમ લીધી. પાછલા દાયકાઓનો ગુજરાતનો વિકાસ અને 2001 થી 2.5 દાયકાનો વિકાસ એ બંનેને જોઈએ તો વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, કેટલી ગતિનો હોય તે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વને માં આપણને સ્પષ્ટ દેખાઈ આવે. રણ, ડુંગર, દરિયો, નદીઓ બધું એનું એ જ હતું, છતાં નરેન્દ્રભાઈના આગવા વિઝન અને નવીનતમ સોચથી એ બધાને વિકાસના સ્ત્રોત બનાવી દીધા. 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટથી સમુદ્ર વ્યાપારનું પ્રવેશ દ્વાર બની ગયું. કચ્છનું રણ વિશ્વ પ્રવાસનનું ત્રણ બન્યું અને ધોરડેને તેઓ બેસ્ટ ટુરિઝમ વિલેજનું વિશ્વ ગૌરવ પણ મળ્યું. તો આપ નિહાળી રહ્યા હતા સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધનનું જીવંત પ્રસારણ. અને હવે વાત વધુ સમાચારોની. તો શ્રીનગરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થતાં જ રાજકીય દળો બીજા તબક્કાના પ્રચાર માટે સજ્જ થઈ ગયા છે. ત્યારે આજે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં 2 જનસભા સંબોધશે. તેઓ શ્રીનગરમાં બપોરે રેલી કરશે, તેમજ કટરામાં પણ અન્ય એક સભાને સંબોધન કરશે. પ્રધાનમંત્રીના આગમન માટે આ સ્થળો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. जो मतदान है वो जम्मू कश्मीर में वो 25 तारीख को है और दूसरे चरण के मतदान को चुनाव प्रचार को धार देने के लिए आज प्रधानमंत्री ने कटरा और श्रीनगर का दौरा आज उनका है, जैसा कि कार्यक्रम पहले से तय है. तो जिस तरीके से पहले चरण में जो हम कह सकते हैं कि किस बार में 80% मतदान इंदरबल में लगभग जो 80% मतदान हुआ है वो मतदान दिखाता है कि किस तरीके से यहाँ के लोगों ने लोकतंत्र के महापर्व में और जम्मू के जमहूरियत में अपना हिस्सा दिया है, अपना योगदान दिया है और लोगों में इस बात की खुशी है. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે આજે ભાજપ રોહતકમાં પક્ષનું સંકલ્પપત્ર જાહેર કરશે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા આ સંકલ્પપત્ર જાહેર કરશે. જેપી નડ્ડાની સાથે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની તથા મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ ઓમપ્રકાશ ધનખડ સહિતના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. ભાજપ પોતાના સંકલ્પપત્રમાં મહિલાઓ, ખેડૂતો, ગરીબ અને અનુસૂચિત જાતિ જનજાતિના લોકો પર ફોકસ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગતરોજ કોંગ્રેસે પણ પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે, જેમાં મહિલાઓ, યુવાનો, ગરીબો તેમજ ખેડૂતોને લગતી જાહેરાતો કરવામાં આવી છે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રીને લખેલા પત્રનો જવાબ આપ્યો છે. આ જવાબમાં જેપી નડ્ડાએ લખ્યું હતું કે ખડગેના પત્રમાં લખેલી વાતો સત્યથી ઘણી દૂર છે. એવું લાગે છે કે પત્રમાં તમે રાહુલ ગાંધી સહિતના નેતાઓની કરતૂતો ભૂલી ગયા છો. પત્રમાં લખ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીની કરતૂતો ભૂલી ગયા છે. રાહુલ ગાંધીનો ઇતિહાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઓબીસી સમુદાયને ચોર જેવા અપશબ્દો કહેવાનો રહ્યો છે. રાહુલ ગાંધીએ દેશના પ્રધાનમંત્રીને દંડાથી માર મારવાની વાત કરી છે, તો સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી માટે મોતના સોદાગર જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. હવે કોંગ્રેસ કોપી પેસ્ટવાળી પાર્ટી બનીને રહી ગઈ છે, તેમજ જેપી નડ્ડાએ કોંગ્રેસને આત્મમંથન કરવાની સલાહ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટ અનુસાર 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ એક સાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું, જ્યારે 15 પક્ષોએ વિરોધ કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર કુલ 15 પક્ષોએ જવાબ આપ્યો નથી. જો સંસદમાંથી આ બિલ પાસ થશે તો ચૂંટણી દરમિયાન થતા કરોડોના ખર્ચમાં બચત થશે અને સતત થતી ચૂંટણીથી છુટકારો મળશે. उसको एक्सेप्ट किया. हाई लेवल कमिटी रिकमेंडेशंस ऑन वन नेशन वन इलेक्शन ऑन साइमल्टेनियस इलेक्शंस दैट दोज रिकमेंडेशंस हैव बीन एक्सेप्टेड टुडे बाय द यूनियन कैबिनेट एंड एज यू आर अवेयर 1951 से 1967 तक इलेक्शन साइमल्टेनियसली होते थे. उसके बाद में 1999 में लॉ कमीशन ने अपनी 170th रिपोर्ट में रिकमेंड किया था कि वन इलेक्शन टू लोकसभा एंड ऑल लेजिस्लेटिव असेंबलीज इन 5 years होना चाहिए, जिससे कि देश में डेवलपमेंट चलता रहे. जो बहुत सारा खर्चा होता है इलेक्शंस के कारण वो ना हो, बहुत सारा लॉ एंड ऑर्डर और क्रिमिनल जस्टिस सिस्टम जो बाधित हो जाता है बिकॉज पुलिसमैन आर टोटली डिप्लॉयड इन मेंटेनिंग द इलेक्शन लॉ एंड ऑर्डर, वो सब जो बड़ा एक मिशन बहुत बड़ा एक डिसरप्शन रहता है वो ना हो. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ભરૂચના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તથા વરિષ્ઠ પત્રકાર હરીશ જોશીએ તેમના મંતવ્ય રજૂ કર્યા હતા. આ થવાથી સરકાર પર જે આર્થિક બોજ પડતો હતો અને લોકોનો સમયનો દુરુપયોગ થતો હતો, સમય બચશે અને દેશની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. લોકોએ એક ઇલેક્શન માટે 6-6 મહિને મતદાન કેન્દ્રમાં જવું નહીં પડે, જેના કારણે દેશને બહુ મોટો આર્થિક ફાયદો થવાનો છે. જે ઠરાવ કર્યો છે એ ખરેખર આવકારદાયક છે, આ દેશના હિતમાં છે. કારણ કે 2019ના ઇલેક્શનમાં જ્યાં સુધી આંકડા મારી પાસે છે ત્યાં સુધી લગભગ 70,000 કરોડ રૂપિયાનો ખર્ચો ઇલેક્શનની અંદર થયો હતો અને ઇટ ઇઝ અ હ્યુજ એમાઉન્ટ. એટલે આ જ પૈસા લોકોની હિતકારી માટે જો વાપરવામાં આવે તો કેટલું મોટું ક્રાંતિકારી પગલું લેવાય. દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો છે. દિલ્હી બાદ કેરળમાં બીજો મંકીપોક્સનો કેસ નોંધાયો છે. આરોગ્ય અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે કેરળના મલપ્પુરમમાં 38 વર્ષીય વ્યક્તિમાં મંકીપોક્સના કેસની પુષ્ટિ થઈ છે. દુબઈથી પરત ફરેલા એક યુવકને એમપોક્સના લક્ષણોને કારણે કેરળના મલપ્પુરમ જિલ્લામાં મંજેરીની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રીએ કહ્યું કે જે લોકો વિદેશ પ્રવાસનો ઇતિહાસ ધરાવે છે તેઓને આ વાયરસના લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગને જાણ કરવી જોઈએ. હોસ્પિટલોમાં સારવાર અને આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. નોડલ અધિકારીઓના ફોન નંબર પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ મેડિકલ કોલેજોમાં સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. લેબનોનમાં પેજર બાદ વોકી ટોકીમાં થયેલા ધડાકાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ વિસ્ફોટમાં 20ના મોત થયા છે, તેમજ 450 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજધાની બૈરૂતમાં વોકી ટોકી, લેપટોપમાં તેમજ કેટલાક વિસ્તારમાં તો સોલર પેનલમાં પણ ધડાકા થયા હતા, જ્યારે પેજર વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 12 થઈ છે. પેજરની જેમ જ વોકી ટોકી સેટ પણ હિઝબુલ્લાએ થોડા સમય પહેલાં જ ખરીદ્યા હતા.
દર્શક મિત્રો, વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈશું એક વિરામ. સારી વાતોમાં સમય લાગે છે, સુંદરતા વધારવામાં સમય લાગે છે. બ્યુટીફુલ ડિઝાઇન્સ ટેક ટાઈમ, પણ KYC અપડેટ મિનિટોમાં. KYC અપડેટ હવે તમે ઘરે બેસીને પણ કરી શકો છો. રજિસ્ટર્ડ ઈમેલ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઓનલાઈન બેંકિંગ થી આધાર, OTP બેસ્ડ KYC થી અથવા તો વિડીયો KYC થી, ત્યાં સુધી કે અકાઉન્ટ પણ ઘરે બેઠા બેઠા ખોલાવી શકાય છે. RBI કહે છે, હમણાંથી સાંભળો, જાણકાર બનો, સતર્ક રહો. મને મળે છે પૂરતો પોષણ, પૂરા શક્તિ થી મળી આકાશ સાંભવાની પ્રેરણા. 11 વર્ષ થી લઈને 18 વર્ષ સુધી શાળાએ જતી કે ન જતી કિશોરીઓના પોષણ માટે અને તેમની તંદુરસ્તી માટે ટેક હોમ રાશન. વધુ માહિતી માટે આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરો. પોષણની રાખે દરકાર, ગુજરાત સરકાર. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીશું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં ભારે વરસાદ બાદ કૃષિમાં નુકસાની બાબતે ચાલી રહેલ સર્વે બાબતે તેમજ પૂરના કારણે થયેલ વિવિધ નુકસાની અંગે મેમોરેન્ડમ તૈયાર કરીને કેન્દ્ર સરકારને સહાય માટે મોકલવામાં આવશે. સાથે જ સરકાર દ્વારા આગામી તહેવારોના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સાબરકાંઠામાં હિંમતનગર ટાવર ચોક ખાતે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત યોગનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. યોગ શિબિરમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ હોદ્દેદારો જોડાયા હતા. સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમ નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાયે જણાવ્યું હતું. હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છ હિંમતનગર સ્વસ્થ હિંમતનગરના કાર્યક્રમ અંતર્ગત યોગાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તે હિંમતનગર નગરપાલિકાના મુખ્ય બગીચામાં રાખવામાં આવ્યો છે. અંદાજે 150 લોકોએ આજે આ શિબિરમાં ભાગ લીધો હતો. એમાં હિંમતનગર નગરપાલિકાના કર્મચારીઓ પણ જોડાયા છે અને સ્થાનિક લોકો પણ જોડાયા છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને પૂર્ણ થયો હતો. ભાદરવી પૂનમના મેળામાં 32.54 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણે શીશ ઝુકાવ્યું હતું તેમજ મંદિરને 2.66 કરોડ રૂપિયાની આવક થઈ હતી. મેળા દરમિયાન 3,134 ધજાઓ ચઢાવવામાં આવી હતી. મેળાની પૂર્ણાહુતિમાં સેવા કેમ્પ કરનારા 245 સંચાલકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. મેળા દરમિયાન 5 લાખ લોકોએ ST બસની મુસાફરી કરી હતી. ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા દીવની 3 દિવસીય મુલાકાતે પહોંચતા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્ર ચુડાસમાની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન અંગે બેઠક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. દીવ દમણના સદસ્યતા અભિયાનના પ્રભારી ભૂપેન્દ્ર ચુડાસમાએ વધુમાં વધુ લોકોને આ અભિયાનમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. પાર્ટી જ નબળી હોય તો સરકાર નબળી રહે, પરફોર્મન્સ પણ નબળું રહે. 2014 પહેલાં આપણને ખબર છે, જે તે વખતે કોંગ્રેસની સરકાર ઉપર ભ્રષ્ટાચાર, આતંકવાદને કાબૂમાં નહીં લેવાના, દેશની સલામતી ખતરેમાં, આ બધી વાતોના આક્ષેપ પણ થતા હતા. કેમ માત્ર 10 વર્ષમાં જ આતંકવાદી હુમલા બંધ થયા? છાસ વારે થતાં કોમ્યુનલ રાયટ્સ બંધ થઈ ગયા કેમ? વૈચારિક રીતે કામ કરતી સરકાર આવી એટલા માટે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બાંધકામ પૂર્ણ થતાં દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં લાભાર્થીઓને ગૃહપ્રવેશની વિધિ કરવામાં આવી હતી, જેમાં દીવ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, ADM, મામલતદાર તેમજ જિલ્લા પંચાયતના સભાસદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ લાભાર્થી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને સરકાર તરફથી 2,40,000 વિશેષ રાશિ પણ આપવામાં આવી હતી. એ
પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે ફંડ જિલ્લા પંચાયતમાં આપવામાં આવેલું હતું એમાંથી અમારા રૂરલ વિસ્તારમાં 8 પંચાયતમાં 5 મકાન બનાવવા માટેની સહાય કરેલી, તેમાંથી આજે 5 મકાનનો ગૃહ પ્રવેશ કરી તે લોકોને સાવી આપવામાં આવી હતી. પેલા ઝૂંપડામાં રહેતા હતા એ લોકો મકાન બનાવી શકે એવી પરિસ્થિતિ હતી નહીં, પણ અમે નરેન્દ્ર મોદી સાહેબ અને પ્રફુલ્લ પટેલ સાહેબનું આભાર માનીએ છીએ કે તેમની વજહથી એ લોકોને આજે આવાસ યોજનામાં મકાન મળ્યું અને એ લોકો મકાન બનાવી શક્યા, એટલે હું તેમનું ધન્યવાદ માનું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. સુરેન્દ્રનગરમાં લોક સંસ્કૃતિ તેમજ રોડ સેફટીના નિયમોની જાગૃતિ માટે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોર વ્હીલર કંપનીની 10મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત ડાયરામાં લોકોને સ્વચ્છતા અભિયાન માટે તેમજ રોડ સેફટીના નિયમોના પાલન કરવા માટે લોકોને અપીલ કરી હતી, તેમજ આરટીઓ વિભાગમાં શ્રેષ્ઠ કામ કરનાર કર્મચારીઓના સન્માન કરવામાં આવ્યા હતા. અને જે કાંઈ રૂડું કાર્ય થતું હોય અને એમાંય આજનો જે લોક ડાયરો, તો બસ અમે ડાયરાના માધ્યમથી એટલું જ કહીએ કે આપણા દેશના આપણે કાયદાને ફોલો કરીએ, નિયમોનું પાલન કરીએ, કચરો ન ફેંકીએ, આપણે આપણે જ સ્વચ્છ થઈએ તો જ સ્વચ્છ સુરેન્દ્રનગર, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત, અને તો જ સ્વચ્છ વિશ્વ થાય. મેં આપણી સંસ્કૃતિને ઉજાગર થાય એવા ડાયરાનો કાર્યક્રમ કર્યો, અને ડાયરાનો કાર્યક્રમ ફરી ફક્ત ડાયરાનો કાર્યક્રમ નથી, પણ એની સાથે અમે સુરેન્દ્રનગરમાંથી જે 4 પોલીસ કર્મચારીઓ જે ખૂબ સારું કામ કરે છે, ફૂટબોલના પ્લેયર છે, એ લોકો શું ખૂબ સારું કામ કરે છે. ટાંગલિયા આર્ટ છે, ટાંગલિયા આર્ટ માટેનો અમે સ્ટોર પણ બનાવ્યો છે, ને એને અમે ભવિષ્યમાં પરમનન્ટ સ્ટોર પણ કલેક્ટર સાહેબની સૂચના મુજબ કરી દેવાના છીએ. પ્રાથમિક શાળાઓમાં ગુણવત્તાયુક્ત અને વૈવિધ્યપૂર્ણ શિક્ષણ આપવામાં આવે છે આ વાત જલ્દી કોઈને માનવામાં આવતી નથી, એટલે જ અમે લઈને આવ્યા છીએ વિવિધ શાળાઓ અંગે એક અહેવાલ, જે જોયા બાદ તમે ચોક્કસ તમારા બાળકોને સરકારી શાળામાં મૂકવા વિશે વિચારશો. સડસડાટ મહિષાસુર મર્દિની સ્તોત્રમનું ગાન કરી રહેલી બાળકીઓને સાંભળીને ચોંકી ગયા તો આ વિદ્યાર્થિનીઓ છે ભરૂચની બાકરોલ પ્રાથમિક શાળા, કે જ્યાં શિક્ષક વૈદિક મંત્રો અને ઉચ્ચારણ શીખવાડી રહ્યા છે. અમે આ મહિષાસુર મર્દિની શ્રોષ્ઠમ મોડે કર્યું છે. આ અમે નવરાત્રિમાં ગાવાના છીએ. આ અમે બધા શ્લોક મોડે તૈયાર કર્યા છે. અમને ખૂબ આનંદ થાય છે. આપણે ઘણી વખત બાળકોને અને ખાસ કરીને નાના બાળકોને અંડર એસ્ટિમેટ કરતા હોય છે. એ લોકોના જે પોટેન્શિયલ છે, એ લોકોની જે ગ્રાસ્પિંગ પાવર છે, અને એનું જ એક જીવતું જાગતું ઉદાહરણ અત્યારે અમારી શાળામાં આપ જોઈ શકો છો. બારિયા નિધિ કરીને 4th ધોરણની છોકરી કે જેણે મહિષાસુર મર્દિની સ્તોત્રમ જે આખું કંઠસ્થ કર્યું છે અને ગાયું પણ છે, એકચ્યુઅલી એ જે એના શ્લોક છે એ ગાવા કે બોલવા માટે પણ ખાસી તાલીમની જરૂર પડે તેમ છે, પણ આ બાળકોનું જુનૂન, આ લોકોની ધગશ ને નવું શીખવાની જે ઈચ્છા છે એને કારણે આ વસ્તુ આજે શક્ય બની છે. મેં એમને માર્ગદર્શન માત્ર આપ્યું છે, પરંતુ જે કંઈક છે તે લોકોની મહેનતને કારણે થયું છે. આણંદની હાડગુડ પ્રાથમિક શાળા એક એવી શાળા છે કે જ્યાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આધુનિકરણ અને માળખાગત સુવિધાઓ દ્વારા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં 400 કરતાં વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી આ શાળામાં પ્રવેશ મેળવે છે. તેનું મુખ્ય કારણ એ કે શાળા ગુણોત્સવમાં એ ગ્રેડ ધરાવે છે. શાળામાં વિદ્યાર્થીઓની સુવિધા માટે તમામ પ્રકારની સુવિધાઓ છે, જેમાં અદ્યતન કોમ્પ્યુટર લેબ, એસી સાથેની પીવાના પાણીની વ્યવસ્થા, વિદ્યાર્થીઓની સેફટી અને સુરક્ષા માટે 3500 સીસીટીવી કેમેરા અને ફાયર સેફટીની અદ્યતન સુવિધાઓ, રમતગમત અને એક્ટિવિટી માટે સ્પેશિયલ રૂમ, સાથે સાથે અદ્યતન લાઇબ્રેરી છે જેમાં 2000 કરતાં વધારે પુસ્તકો, શાળાનું પ્રાર્થના સંમેલન લાઈવ કરવાનું છે જેના થકી વાલીઓ પણ એ સંમેલનમાં જોડાય છે અને પોતાના બાળકોની પ્રતિભાને જાણે છે અને આનંદ પણ લે છે. ખાનગી શાળામાં મારી દીકરી 4 ધોરણ સુધી ભણી આણંદમાં, તો અને મારા મહેલામાં બીજા છોકરાઓ બી ભણતા હતા અહીંયા આગળ સરકારી સ્કૂલમાં, તો એનું જે ભણાવવાનું સ્તર ને અહીંનું સ્તર સરખું જ હતું.
બીજું મારી બેબીને શું છે, સવારે વહેલા ઉઠીને તૈયાર થઈને જવું પડતું હતું, ટ્રાન્સપોર્ટેશન હતું, નાસ્તો બનાવીને આપવો પડતો હતો, એટલે તકલીફ ઘણી પડતી હતી. અને ભણવાના એજ્યુકેશનનું લેવલ આપણે જોઈએ તો બંને જગ્યાએ સરખું જ છે. એટલે પછી અમે વિચાર્યું કે આપણે ખાનગી શાળામાં રાખવા કરતાં આપણે ગામની નજીક જ આપણી દીકરી ભણે આપણી નજર સમક્ષ, અને ભણતર બી ઘણું સારું મળતું હોય તો પછી આપણે કેમ આપણી ગામની શાળામાં પ્રાથમિક શાળામાં શિક્ષણ ના અપાવીએ. એટલે અમે પછી નિર્ણય કરી અને પાંચમા ધોરણથી અહીંયા આગળ એને ભણવા માટે મૂકી દીધી. હું પહેલાં ખાનગી શાળામાં ભણતી હતી, પછી હું હાડકુંડની પીએમ શ્રી શાળામાં આવી અને મેં અહીંયા જોયું કે અહીંયા ખૂબ જ સરસ ગાર્ડન, ખૂબ જ સરસ લાઇબ્રેરી અને સાયન્સ રૂમ, સ્પોર્ટ રૂમ અને લાઇબ્રેરી પણ છે, અને મને અહીંયા ભણવાની ખૂબ જ મજા આવે છે. અહીંયાના ટીચરો પણ ખૂબ જ સારા છે, અહીંયા રમત ગમતના મેદાન છે અને અહીંયા ખૂબ જ સારી પ્રવૃત્તિઓ પણ કરાવે છે, એટલે મને આ શાળામાં ભણવાની ખૂબ જ મજા આવે છે. તો રાજકોટની આ શાળામાં શિક્ષણની સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં બાળકોને ફિલ્મ મેકિંગની અને અભિનયની કળા પણ શીખવાડવામાં આવે છે. શાળાના જ બાળકોને લઈને શોર્ટ ફિલ્મો બનાવવાની શરૂઆત કરી છે. 2015થી લઈને આજ સુધીમાં શાળાના જ બાળકોને લઈને 15 શોર્ટ ફિલ્મોનું નિર્માણ થયું છે. આ શોર્ટ ફિલ્મ છે એ અમે ઓલ ઇન્ડિયા ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં મૂકીએ છીએ અને એના દ્વારા પણ અમને ઇનામો પણ મળ્યા છે અને એમાં અમારું સ્ક્રીનિંગ માટે પણ પસંદગી થઈ છે. જ્યારે હું હાજર થઈ ત્યારે આ શાળાની સંખ્યા 300ની હતી, જે ડબલ નહીં પણ 3 ગણી હાલમાં આ શાળાની સંખ્યા છે. એ અત્યારે 850 વિદ્યાર્થીઓ અત્યારે હાજર થયા છે, એટલે કે આ શાળામાં નવા પ્રવેશ પામ્યા છે. અને દર વર્ષે ખાનગી શાળામાંથી સૌથી વધુ પ્રવેશ છે એ અમારી શાળામાં બાળકો છે મેળવતા હોય છે. મારા શિક્ષક પ્રવાસ ઉત્સવમાં લઈ જાય છે, પછી નવી નવી એક્ટિવિટી કરાવે છે, અહીંયા કોમ્પ્યુટર શીખવાડે છે. અમારી સ્કૂલ બહુ સુંદર છે. ભાવિ પેઢીના નિર્માણ અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સફળ અમલીકરણ માટે આ શાળાઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. કેનેડામાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલાના સંદર્ભમાં એનઆઈએ દ્વારા 5 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. 13 સપ્ટેમ્બરના રોજ પણ એનઆઈએ દ્વારા પંજાબના મોગા, અમૃતસર, ગુરદાસપુર તેમજ જાલંધરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વ બેન્કે કોરોના કાળ બાદ પ્રથમવાર વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. ફેડરલ રિઝર્વ બેન્કે 4 વર્ષ બાદ વ્યાજદરમાં 50 બેઝિસ પોઈન્ટનો કાપ મૂક્યો છે. અમેરિકાએ વ્યાજદરમાં ઘટાડો કરતા તેની અસર વિશ્વના તમામ શેરબજારોમાં જોવા મળશે. અગાઉ ફેડરલ રિઝર્વ બેન્કે વર્ષ 2020માં વ્યાજદર ઘટાડ્યા હતા. યુએસ ફેડરલ રિઝર્વે 4 વર્ષમાં પ્રથમ વખત વ્યાજદરમાં ઘટાડાની અસરથી ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે અને સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. સેન્સેક્સ 525 પોઈન્ટના ઉછાળા સાથે 83,459 બોલાતો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 0.5% તેજી સાથે 25,511 પર ક્વોટ થયો હતો. તમામ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા, જેમાં ખાસ કરીને આઈટી અને બેન્કિંગ શેરોમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. ઇન્ફોસિસ અને TCSમાં આવેલી તેજીની મદદથી આઈટી ઇન્ડેક્સમાં 1.5% ઉછાળો નોંધાયો હતો, જ્યારે HDFC બેંક, એક્સિસ બેંક અને ICICI બેંકમાં આવેલા ઉછાળાથી બેંક નિફ્ટીમાં આશરે 1% વધારો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફેડ પછી હવે ડિસેમ્બરમાં RBI પણ વ્યાજદરમાં કાપ મૂકશે એવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી બાજુ વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવતા સોનાના ભાવમાં પણ નરમાઈ જોવા મળી રહી છે, જ્યારે ફોરેક્સ બજારમાં ડોલર સામે રૂપિયો 6 પૈસાની મજબૂતી સાથે 83.70 પર ક્વોટ થયો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝનો આજથી પ્રારંભ થયો છે. ભારતના 3 વિકેટના નુકસાને 45 રન થયા છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચ રોહિત શર્માના સુકાની પદે ચેન્નઈમાં રમાઈ રહી છે. અત્યાર સુધી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે ભારતનો પક્ષ મજબૂત રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની ટીમ ભારત સામે 1 પણ ટેસ્ટ જીતી નથી. છેલ્લા 12 વર્ષમાં ભારત બાંગ્લાદેશ સામેની 1 પણ ટેસ્ટ મેચ હાર્યું નથી. આ સાથે સમાચાર અહીં સમાપ્ત થાય છે. મને આપશો રજા. નમસ્કાર.